તમામ પ્રધાનોને સૂચના આપવામાં આવી. મંત્રીઓ મંગળવારે સવારે 7:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર હાજર રહે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મંત્રીઓ પીએમને વળાવવા માટે ફરજિયાત હાજર રહેવાની સૂચના આપવામાં આવી. સંગઠનમાંથી પણ સંગઠનના હોદ્દેદારોને સૂચના આપવામાં આવી. સંગઠનના જવાબદાર હોદ્દેદારો અને પદાધિકારીઓને હાજર રહેવાની સૂચના અપાઈ. સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન લાઈન પર. કિંજલ, પૂરી વિગત. વડાપ્રધાન અમદાવાદથી ભુવનેશ્વર જવાના છે. 7:30 નો સમય છે. તે એરપોર્ટ પહોંચવાના છે. 8 વાગે વડાપ્રધાન એરપોર્ટ પહોંચશે. સ્વાભાવિક છે, વડાપ્રધાનનો કાલે જન્મદિવસ પણ છે. ત્યારે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ પ્રોટોકોલમાં તેમને મૂકવા જતા હોય છે, સી ઓફ કરવા જતા હોય છે. પરંતુ વડાપ્રધાનનો જે રીતે જન્મદિવસ છે ત્યારે જે તમામ મંત્રીઓ છે, મંત્રીઓ પણ એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહેવાના છે. તેની સાથે જે સંગઠનના પદાધિકારીઓ છે તે પણ એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહેવાના છે. આ પ્રકારનો એક જે કાર્યક્રમ છે તે નક્કી કરવામાં આવ્યો છે. કેમ કે ખૂબ જ ઘણા લાંબા સમય બાદ વડાપ્રધાન પોતાના જન્મદિવસે ગુજરાતમાં છે. મુખ્યપ્રધાન હતા ત્યારે મહોદય તે ગાંધીનગરમાં પંચમહાદેવના પણ દર્શન કરવા જતા હતા. જોગાનુજોગ વડાપ્રધાન પોતાના જન્મદિવસે અમદાવાદ ગાંધીનગરમાં છે. ત્યારે જ્યારે તે ભુવનેશ્વર જશે ત્યારે સરકારના તમામ મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે. ઓકે કિંજલ, આભાર તમામ માહિતી માટે. તો સંગઠનના હોદ્દેદારોને પણ સૂચના આપવામાં આવી છે અને તમામ મંત્રીશ્રીને પણ કહી દેવામાં આવ્યું છે કે બરાબર 7:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર તેઓ હાજર રહે. જ્યારે વડાપ્રધાન ભુવનેશ્વર માટે નીકળવાના હશે તે સમય પર તમામને હાજર રહેવા માટે કહી દેવામાં આવ્યું છે.